નમસ્કાર, હું રાઠોડ ઉષા, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં આપ સૌનું સ્વાગત કરું છું. હું એમએડમાં અભ્યાસ કરું છું, એમએડ એફવાયમાં. એમાં આપણે એક પેપર છે મૂલ્ય શિક્ષણનો, એમાં એકમ પહેલો છે, એના હું પેટા પોઈન્ટ 1.1 નો તમને મૂલ્યમાં પ્રકૃતિ છે તેનો ખ્યાલ આપીશ. તો મૂલ્યમાં પ્રકૃતિ, તો પ્રકૃતિ શબ્દથી આપણે સૌ પરિચિત છીએ કે સજીવ સૃષ્ટિનો પ્રકૃતિ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. હવે પ્રકૃતિ છે એમાં આપણું માનવ શરીર છે એ પણ પ્રકૃતિના પંચ તત્વથી જ બનેલું છે, તો મૂલ્ય પણ પ્રકૃતિથી પરે નથી. તો આપણે એમાં આપણે આજે પ્રકૃતિના 3 મતો જોશું. એમાં પહેલું છે આત્મનિષ્ઠ મત. તો આ મત અનુસાર મૂલ્ય ઈચ્છા, પસંદ, મહેનત કરવી, સંકલ્પ શક્તિ, કાર્ય તથા સંતોષ જેવા બહુકારકો પર નિર્ભર હોય છે. મૂલ્ય માટે વ્યક્તિની ઈચ્છા આવશ્યક હોય છે, તો તેને અપનાવવા માટે રુચિ પણ જરૂરી છે. પ્રાકૃતિક મૂલ્યને જીવન વ્યવહારમાં ઉતારવા માટે હેતુ નિશ્ચિત હોવા જોઈએ. આપણી ઈચ્છાઓના મૂલ્યોની પ્રાપ્તિ સુધીની યાત્રા માટે અનેક પડાવો આવે છે, જેને પાર કરવા કે લક્ષ્ય સુધી પહોંચવા માટેના મૂલ્યો સંતોષ અને સુખ આપે છે. આ સ્પષ્ટ છે કે વ્યક્તિની અંદર આ મૂલ્યોના બીજ નિશ્ચિત છે, આવશ્યક છે. તેને આપણી અંદર શોધવાના, ઓળખવાના કે ક્રિયાન્વિત કરવાના હોય છે. અતઃ આત્મનિષ્ઠ મત વ્યક્તિના અંદરના મૂલ્યો જે છે તેના સ્ત્રોતો છે તેને માનતા હોય છે. હવે એમાં આપણે બીજો મત જોઈએ, જે છે વસ્તુનિષ્ઠ મત. હવે આ મત અનુસાર મૂલ્ય વ્યક્તિ માટે સ્વતંત્ર હોય છે, પણ મૂલ્ય વ્યક્તિને નિમિત્ત નથી થતા. આ મત પ્રમાણે મૂલ્યોનું સ્વતંત્ર અસ્તિત્વ છે, ત્યારે તો વ્યક્તિના જીવન વ્યવહારમાં તેની વિભિન્નતા જોવા મળે છે. તો પણ આ મૂલ્ય વ્યક્તિની અંદર નિર્મિત હોય તો બધા વ્યવહારમાં લગભગ સમાન રૂપમાં લાગુ પડતા નથી. વસ્તુનિષ્ઠ મત વ્યાપક સ્તરના અધ્યયનો કરે છે. જે મૂલ્ય વ્યાપક સ્તર પર દેખાય તે મૂલ્યની એકરૂપતા દેખાતી નથી, પરંતુ તે વ્યવહારના અંગ બને છે અને આ તેના પર નિર્ભર છે. હવે ત્રીજો મત જોઈ, જે છે અપેક્ષિત મત. આ મત પ્રમાણે મૂલ્યને વ્યક્તિ તથા તેના વાતાવરણ સાથે સંબંધ છે. મૂલ્ય અંશતઃ તો ભાવના છે તથા અંશતઃ તો તર્ક છે. મૂલ્ય ભાવના અથવા તર્કના સરખા રૂપ છે. વ્યક્તિ તેના વાતાવરણથી જોડાયેલા છે. આ વાતાવરણની સાથે સંબંધ સ્થાપિત કરવાની ભાવનાથી વ્યક્તિ ક્યાંક ને ક્યાંક તે અંશોથી જોડાયેલી હોય છે. વ્યક્તિ સારાની કલ્પના કરે છે, તેને માટે પ્રયત્ન કરે છે. ભાવનાનો સંબંધ ઈચ્છાથી થાય છે, તેથી તર્કનો સંબંધ છે તે જ્ઞાનથી થાય છે. જે વાતાવરણ સાથે વ્યક્તિ રહે છે આ વાતાવરણને તેની કેટલીક સીમાઓ હોય છે, આવશ્યકતા હોય છે તથા તેના પણ થોડાક નિયમો હોય છે. અતઃ સ્વયંને સમાયોજિત કરીને વ્યક્તિના વ્યવહારો વાતાવરણને અનુકૂળ હોવાથી આવશ્યકતા હોય છે. હવે આગળ જોઈએ આપણે મૂલ્યની લાક્ષણિકતાઓ. તો એમાં પહેલું છે, મૂલ્ય એ પસંદગીયુક્ત છે. પસંદગીની પ્રક્રિયામાંથી મૂલ્યોનો આવિર્ભાવ થાય છે. બીજું જોઈએ તો બાળક કે માનવ પોતાની પ્રવૃત્તિના વણાકો, સાધનો અને તેના પરિણામો પસંદ કરે છે. જેમાં આવેગો ભળે ત્યારે તે મૂલ્ય બને છે. મૂલ્ય એ તુલનાત્મક પરિસ્થિતિમાંથી ઉદ્ભવે છે. તુલના પસંદગી એ નિર્ણય દ્વારા સંભવે છે. મૂલ્યોના આવિષ્કરણ માટે માનવીની ઝંખનાઓ, આકાંક્ષાઓ કે જરૂરિયાતોની પૂર્તિ કારણભૂત હોય છે. મૂલ્ય એ શ્રેષ્ઠતાની કે ઇષ્ટતાની ઉપાસના છે. મૂલ્ય મનોશારીરિક ઝંખનાઓની તૃપ્તિમાંથી ઉદ્ભવે છે. મૂલ્ય એ જીવનના આંતરિક દિશા કે સંકેતો આપે છે. મૂલ્ય શાશ્વત કે સનાતન હોય છે, કેટલાક છે તે કાલગ્રસ્ત હોય છે. કેટલાક મૂલ્ય સંજોગો અને પરિસ્થિતિને સાપેક્ષ હોય છે, તેથી તે પરિવર્તનશીલ પણ હોય છે. મૂલ્ય એ સમાજમાં માન્ય કે સામાજિક રીતે ઈચ્છનીય હોવા જોઈએ. મૂલ્ય એ જરૂરિયાતોનું લક્ષ્ય કે લક્ષ્યાંક હોવું જોઈએ. મૂલ્ય એ માનવનું અનુભવન છે.
મૂલ્ય જે તે સમયની સામાજિક સંસ્કૃતિમાંથી જન્મે છે. મૂલ્ય અને સંસ્કૃતિ છે તે પરસ્પર પૂરક અને પરસ્પર અવલંબી હોય છે. મૂલ્ય સમસ્ત ચેતના અને તાર્કિક વર્તનોના પ્રેરણાના કેન્દ્રો હોય છે. થેન્ક યુ.